नमस्कार दर्शक मित्रों, हूँ छु नाथ बाबा भाविनी। स्पीड न्यूज 70 માં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈશું આજના સમાચાર વિગતવાર। ઉપલેટામાં શ્રી લેઉવા પટેલ સમાજ ખાતે શ્રીમદ ભગવત સપ્તાહ પરાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું। ઉપલેટા તેમજ દેશભરમાં કોરોના જેવી મહામારીમાં મૃત્યુ પામેલા જીવાત્માઓને મોક્ષને આજે ઉપલેટા જીવરાપ સત્સંગ સમાજ દ્વારા શ્રીમદ ભગવત સપ્તાહ પરાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે સ્વામિનારાયણ પ્રખર ગ્રંથોનો સુપ્રસિદ્ધ વક્ત શ્રી પ્રભુશ્રી નિર્ભર ચરણદાસજી દ્વારા કોરોનાને મૃત્યુ પામેલા મોક્ષે ગીત સંગીતથી કથાના રસપાન કરાવી પ્રભુના પ્રાર્થના કરશે। ભાગવત સપ્તાહના આ કાર્યક્રમને મહેમાન તરીકે પોરબંદર સંસદ રમેશભાઈ ગડુક અને ઉપલેટા ધોરાજીના લોકલાડીલા ધારાસભ્ય લલિતભાઈ વસોડયા, તાલુકાના પૂર્વ પ્રમુખ લાખાભાઈ ડાંગર, નગરપાલિકાના પ્રમુખ મયુરભાઈ શુવા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડિયા, પ્રવીણભાઈ ભેડા, કેતનભાઈ ડેર તેમજ જીરાપા સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી કેડી બેડા, ઘનશ્યામભાઈ સોયાજી, રતિલાલ મોગરોલિયા સહિતના મુખ્ય આગેવાનો હાજર રહ્યા હતા। રિપોર્ટર સરફરાજ કોડી। મારું નામ કેડી બેડા, યોગાચાર્ય ઉપલેટા, જીરાપા સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટી, ઉપલેટા સ્વામિનારાયણ જીરાપા મંદિર દ્વારા આયોજિત કોરોનામાં જે મૃત્યુ પામ્યા હોય કોરોનાના મૃતાત્માના મોક્ષાર્થે અમે ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે। એના મુખ્ય વક્તા શુક્લેશ્વરના સ્વામી શ્રી વિદ્યુતર સ્વામી છે। આ રીતે અમે એને જે જે લોકો અશાંતિ મગજમાં છે, માનસિક ડિપ્રેશન છે, એને દૂર કરવા માટેનો અમારો એક પ્રયાસ છે। આ દિવસની આ ભાગવત સપ્તાહ છે। તારીખ 29/7 શરૂ થઈ તારીખ 3/10 સુધીની આ સપ્તાહ ચાલશે। આ સપ્તાહની અંદર જુદા જુદા અનેક સંસ્થાઓના માણસો અમને ખૂબ સહકાર આપે છે અને એની અંદર જે કાંઈ જન્મોત્સવમાં જે કાંઈ છે, કૃષ્ણ જન્મોત્સવ છે, રુક્ષ્મણી વિવાહ છે, આ બધા નંદભાઈઓને જે છે એની અંદર પણ બધા અમારા મિત્રમંડળો અને બધા મુખ્ય યજમાન શ્રી ઓગળભાઈ, અર્જુનભાઈ ડેર આ બધાએ ખૂબ સહકાર આપ્યો છે અને વિવિધ આજ 5મો દિવસ સપ્તાહનો છે। આ સપ્તાહની અંદર અનેક સંસ્થાઓના માણસોએ અમને સહકાર આપી, વિઝિટ કરી, અમને પ્રોત્સાહિત કર્યા છે। એમાં સંસદ સભ્ય શ્રી ધરુ રમેશભાઈ સાહેબ, શ્રી મયુરભાઈ સુવા પ્રમુખ શ્રી ઉપલેટા નગરપાલિકા, દલિતભાઈ વસોયા એમએલએ ધોરાજી પેટાભાત વિસ્તાર, એવી રીતે પત્રકાર પરિષદ, પત્રકારના મિત્રમંડળો, લોક પરિવારના મંડળો, અનેક એનજીડી સંસ્થાઓ, જેસી સંસ્થાઓ પ્રમુખો, દરેક પ્રકારના ઉપલેટાના અમને દરેક સંસ્થા એનજીઓના માણસો પણ અમને ખૂબ ખૂબ સહકાર આપ્યો છે અને આ સહકારના હિસાબે અમે આ ખૂબ સફળતાપૂર્વક કામ કર્યું છે। મામલતદાર સાહેબ, પોલીસ સ્ટેશન, દરેકની જે કોવિડની ગાઇડલાઇન છે એના અમે બધાના પરમિશનો લીધા છે અને સમાજને અમે લેવા પટેલ સમાજે પણ એમને સહકાર આપ્યો છે કે લેવા પટેલ સમાજને એને અમે પરમિશનનો લેટર અમે આપેલો છે અને ગાઇડલાઇન પ્રમાણે જ અમે બધું કાર્ય કરીએ છીએ।